અભ્યાસ બાદ વર્ક વિઝા તથા આશ્રિત તેને લાવવા પરના નિયંત્રણ સહિતના પરિબળોને કારણે બ્રિટનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી અરજીઓમાં 6% ઘટાડો થયો છે. યુનિવર્સિટી અને કોલેજના એડમિશન સર્વિસના આંકડા દર્શાવે છે કે અંડર ગ્રેજ્યુએટ જગ્યાઓ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની એકંદર સંખ્યામાં 0.7% વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં ભારતમાંથી અરજીઓ 4% ઘટીને 8,770 અને નાઇજીરિયામાંથી 46% ઘટીને 1,590 થઈ છે. આંતરરાષ્ટ્રીય અરજદારોમાં 0.7% વધારા સાથે બ્રિટિશ કોલેજોમાં શિક્ષણ હજુ પણ વિદેશી વિદ્યાર્થીઓ પસંદ કરતા આવ્યા છે. તો અરજદારોમાં સૌથી વધુ ચીનમાં 3%, 10 અરજદારો તુર્કીમાં 37%, 710 અરજદારો અને કેનેડામાં 14% અને 340 અરજદારો છે. તો નાઇજીરિયામાં -46% અને ભારતમાં -4% અરજદારોમાં ઘટાડો થયો છે. તો મહત્વનું છે કે હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પછી વર્ક વિઝાની મંજૂરી આપવાનો નિર્ણયની સમીક્ષા કરવાની જાહેરાત કરી હતી, જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા હતા. તો સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોય છે, સાથે સરકારી શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓ પર આશ્રિતને લાવવા પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, જેની પણ અસર જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.